स्वागत छे આપ સૌનો ફેક્ટ માસ્ટર YouTube ચેનલ માં। તો હાલ મિત્રો હવે માનની સૌથી મોટી આગાહી અનુસાર નવી માહિતી મળી રહી છે। તો મિત્રો વરસાદ ને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો। તો હાલ મિત્રો માનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત માં લાંબા વિરામ બાદ કેટલાક વિસ્તારો માં ફરીથી વરસાદ ની શરૂઆત થઈ ચૂકી છે અને મિત્રો સાથે સાથે આ સમયગાળા દરમિયાન 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે હાલ પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હાલ મિત્રો હવામાન ની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી। રાજ્ય માં મિત્રો હજી વરસાદ ગયો નથી એટલે કે ફરી વખત ગુજરાત ની અંદર ચોમાસું તૂટી પડશે। તો મિત્રો જાણીએ કયા કયા દિવસો ની અંદર ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી। તો હાલ મિત્રો રાજ્યમાં હજુ વરસાદ ગયો નથી એટલે 30મી ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદના યોગ હાલ જોવા મળી રહ્યા છે। સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદની આપણે જો વાત કરીએ તો 11 સપ્ટેમ્બર પછી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રાજ્યના અનેક અનેક ભાગોની અંદર સારા વરસાદની હાલ વ્યક્ત કરવામાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 25 થી 28 ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સામાન્ય વરસાદ રહી શકે છે। તો બીજી બાજુ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ એટલે કે નોંધપાત્ર વરસાદની પણ હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ વરસાદી માહોલ જોવા મળે એવું પણ હાલ એક અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો હાલ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 31 ઓગસ્ટ અને 1 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો હાલ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।